નમસ્કાર, આશા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દશેરાના દિવસે મોંઘવારીના રાક્ષસનું દહન કરવામાં આવ્યું હતું. વધતી મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર દાંડિયા બજાર 4 રસ્તા ખાતે મોંઘવારીના રાક્ષસનું દહન કરી વિરોધ નોંધાવ્યા બાદ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ઉતરા દહનનો કાર્યક્રમ છે. આજે રાવણનો વધ થયો હતો. રાવણનો વધ એટલે બુરાઈનો અંત છે. આ સરકારે જે રીતે લોકોને મૂરખ બનાવીને પેટ્રોલના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે દિવસે વધે છે, એ જ રીતે ગેસના ભાવ દિવસે દિવસે વધે છે. મોંઘવારી માજા મૂકી ગઈ છે. લોકો આત્મહત્યા કરવા લાગ્યા છે, કારણ કે પગાર સરકાર આપી શકતી નથી અને ફિક્સ પગારની નોકરી કરી દીધી છે. અને ફિક્સ પગારની નોકરીમાં લોકોનું ઘર ચાલતું ના હોય તેવા વખતે આ દિવસે દિવસે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એ પ્રમાણે બધી વસ્તુઓના ભાવ વધતા જાય છે. ઇવન તો ખાવા પીવાની વસ્તુઓના પણ ભાવ વધતા હોય ત્યારે આ સરકારને ચેતવણી રૂપે જે દિવસે રાવણનો વધ થયેલો તે દિવસે આ પુતળાનું દહન કરીને આ સરકારનું દહન થાય, આ સરકાર મોંઘવારી ઓછી કરે, પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરે, ગેસના ભાવ ઓછા કરે, એ સરકારને ચેતવણી આપવા માટે આ પુતળા દહનનું કાર્યક્રમ છે. આજે સમગ્ર ગુજરાતમાં માન્ય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર દશેરાના પવિત્ર દિવસે જે રીતે બુરાઈઓનો નાશ થાય છે, કોંગ્રેસ પાર્ટી જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં જે રીતે મોંઘવારી વધી રહી છે એ મોંઘવારીનો નાશ કરવા માટે અને પ્રધાનમંત્રી પોતે મોંઘવારી છે એને લઈને પુતળા દહનનો સરકારનો કાર્યક્રમ સમગ્ર વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે. જે રીતે પ્રધાનમંત્રીજીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની વાત કરી, 5 રૂપિયા ઘટાડી દીધા, 5 દિવસ નથી થયા, 5 રૂપિયા વધી ગયા. પૂરીની વાત કરીએ તો ગેસના બોટલની કિંમત વધી ગઈ. તમામ ક્ષેત્રે દાળ ચોખાથી માંડીને શાકભાજીથી માંડીને તમામ વસ્તુમાં લોકોના મોટ શોખની વસ્તુ હોય, શૈક્ષણિક વસ્તુ હોય, તમામ ક્ષેત્રે નરેન્દ્ર મોદીના શાસનમાં મોંઘવારી ડગલે ને પગલે વધી રહી છે. દેશમાં અશાંતિ ફેલાઈ રહી છે. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીજી